नमस्ते बाळ मित्रों, आजे आपणे धोरण एक विषय गणित नवो एकम शीखीशुं। एकम चार बादबाकी, छेल्ले आपणे सरवाळा शीख्या, हवे आपणे बादबाकी विषे समजीशुं। बादबाकी एटले आपणी पासे जे होय तेमांथी थोड़ू ओछू थई जाय तो तेने कहेवाय बाद कर्युं। तमारी पासे पांच चॉकलेट छे, तमे बे चॉकलेट तमारा मित्रने आपी दीधी तो तमारी पासे त्रण चॉकलेट रही, एटले के बे चॉकलेट पांच मांथी बाद थई गई, एटले के ओछी थई गई। जो आ बाळकना हाथमां पांच फूल छे, तेमांथी बे फूल तेणे आने आपी दीधा तो हवे तेनी पासे केटला फूल वध्या? त्रण फूल वध्या। तेज रीते अहीं चार पर्ण आपणे चार पांदड़ा देखाय छे, तेमांथी बे पांदड़ा लई लीधा तो केटला वध्या? एक अने बे। चारमांथी बे पान लई लीधा तो बे पान वधशे। अहीं जुओ नीचे केटला पतंगिया छे, एक बे त्रण, त्रण पतंगिया छे। हवे त्रणे त्रण पतंगिया फूल परथी उड़ी गया तो अहीं तमने फूल पर केटला पतंगिया देखाय छे? एक पण नथी ने, तो त्रण पतंगियामांथी त्रण पतंगिया उड़ी गया तो केटला वधशे? शून्य। अहीं आ बाळकना हाथमां त्रण पेन्सिल छे, तेमांथी एक पेन्सिल तेणे आने आपी दीधी तो हवे तेनी पासे केटली पेन्सिल वधी हशे? बे पेन्सिल। तो बादबाकी एटले ओछू करवू, बाद थई जाय तेने कहेवाय बादबाकी। હવે આપણે બધાને ખબર જ છે કે બાદબાકીની નિશાની કેવી છે, કેમ કે આગળ આપણે સમજી ગયા છીએ। આને કહેવાશે સરવાળાની નિશાની, અને આ આડી લીટી માત્ર કરીએ છીએ તે શેની નિશાની છે? બાદબાકીની। તમે આ બધે જોઈ શકો છો, આ બધી શેની નિશાની છે? બાદબાકીની। અને આને કહેવાય બરાબરની નિશાની। જ્યારે આપણે કોઈ પણ ગણતરી કરીએ ત્યારે જવાબ માટે બરાબરની નિશાની વાપરવામાં આવે છે। જો અહીં છ તમને ઘણા દેખાય છે, એક બે ત્રણ ચાર પાંચ છ જગ જેવું આપણને દેખાય છે, અરે તેમાંથી ચાર જગ ફૂટી ગયા, એનો મતલબ કે હવે કેટલા વધ્યા? બે વધ્યા। તો એ રીતે આપણે નીચે જોઈએ કે અહીં કેટલા દેડકા છે, એક બે ત્રણ ચાર પાંચ દેડકા છે, તો આપણે અહીં લખીશું પાંચ। તેમાંથી બે દેડકા પાણીમાં જતા રહ્યા તો કેટલા વધ્યા? એક બે ત્રણ, તો અહીં આપણે શું લખીશું? ત્રગડે ત્રણ। હવે અહીંયા ડાળી ઉપર પર્ણ છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, નવ પાન છે, તો આપણે અહીં લખીશું નવડે નવ। અને તેમાંથી એક બે ત્રણ ચાર પાન ખરી ગયા તો હવે કેટલા વધ્યા? એક બે ત્રણ ચાર પાંચ, તો જવાબમાં આપણે શું લખીશું? પાંચડે પાંચ। અહીં ટોપલીમાં તમે ગણી શકો છો કે પાંચ કેરી છે, તેમાંથી આ છોકરીએ એક કેરી ખાધી તો હવે ટોપલીમાં કેટલી કેરી વધી? ચાર કેરી વધશે। પેજ નંબર છગડે તગડે ત્રેસઠ, આપણે તેમાં પણ બાદબાકી જ કરવાની છે। જો અહીં આપણને એક બે અને ત્રણ ગ્લાસ આપેલા છે તો આપણે લખીશું ત્રગડે ત્રણ, અરે ત્રણે ત્રણ ગ્લાસ ફૂટી ગયા તો નીચે લખશું ત્રણ, તો હવે કેટલા ગ્લાસ વધ્યા? અહીં દેખાય છે એક પણ ગ્લાસ નથી ને, તો આપણે લખીશું શૂન્ય। તમારી પાસે પાંચ ચોકલેટ હોય, તમે પાંચ ચોકલેટ ખાઈ જાઓ તો તમારી પાસે કેટલી ચોકલેટ વધે? પાંચે પાંચ ખાઈ ગયા તો એક પણ ન વધી, એટલે આવશે શૂન્ય। અહીં તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત જમરૂખ છે, તો આપણે લખીશું સાતડે સાત। તેમાંથી આપણે ચાર જમરૂખ કોઈકને આપી દીધા
तो हवे केटला जमरूक वध्या? एक बे त्रण। तो आपणे केटला लखवाना रहेशे? त्रण। नीचे सफरजन छे, केटला छे? एक बे त्रण चार पांच छ सफरजन छे। तो आपणे लख्युं छ, तेमांथी चार सफरजन आपणे कोईकने आपी दीधा, तो केटला वध्या? एक अने बे। तो आपणे अहीं लखीशुं बे। अहीं फूलदानीमां सात फूल छे, आपणे गणीए। जो एक बे त्रण चार पांच छ अने सात फूल छे। केटला फूल छे? सात। तो अहीं लखो सात अड़े सात। अरे आ तो बधा फूल लई गया, तो आपणी पासे केटला वध्या? आमां एक कोई देखाय छे फूल? नथी ने। तो आपणे अहीं केटला लखीशुं? शून्य। અહીં આપણે દેખાય છે કેટલી ગાય છે? એક બે અને ત્રણ ગાય છે। તો અહીં લખો ત્ર ગળે ત્રણ। અરે એમાંથી એક ગાય જતી રહી, તો અહીં લખશું એક। તો કેટલી ગાય વધી? એક બે। તો જવાબમાં આવશે ત્રણમાંથી એક જાય તો બે। અહીં કેટલી ચોપડી છે? એક બે ત્રણ ચાર। તો લખો છો ગળે ચાર। તેમાંથી એક બે અને ત્રણ પાઠ્યપુસ્તક કોઈ લઈ જાય છે, તો અહીં લખીશું ત્રણ। તો જો ચારમાંથી ત્રણ પાઠ્યપુસ્તક કોઈ લઈ જાય, એક બે અને ત્રણ પાઠ્યપુસ્તક કોઈ લઈ જશે, તો આપણી પાસે કેટલી પાઠ્યપુસ્તક વધશે? એક। અહીં નીચે એક બે ત્રણ અને ચાર ટમેટા છે, તો આપણે લખ્યું ચાર। આપણે કેટલા ટમેટા આપ્યા? એમના હાથમાં એક પણ ટમેટા નથી, આપણે કોઈને એક પણ ટમેટો નથી આપ્યું, તો અહીં લખીશું શૂન્ય। તો આપણી પાસે કેટલા વધશે? ચાર જ વધશે, કેમ કે આપણે કોઈને કંઈ આપ્યું જ નથી, તો આપણે અહીં લખીશું ચાર। અહીં દોરીની ત્રણ રીલ દેખાય છે, તો આપણે લખશું ત્રણ। તેમાંથી બે રીલ આપણે કોઈકને આપી દીધી, તો અહીં લખીશું બે। હજુ આપણે ત્રણમાંથી બે રીલ કોઈકને આપી દઈએ, તો આપણી પાસે કેટલી વધશે? એક। તો આપણે લખીશું એક। તો બાળમિત્રો, આજે આપણે જે બાગબાકી વિશે સમજ્યા તે સમજાઈ ગયું ને? આવા વધારે દાખલાનો મહાવરો તમે રફનોટમાં કરી શકશો। આજે આપણે જે પેજ નંબર 61 62 63 અને 64 સમજ્યા તે સમજાઈ ગયા ને? પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાના રહેશે। આવજો બાળમિત્રો।